સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ રામ ભજવન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજવન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ ના સ્વામી નારાયણ ના સ્વામી નારાયણ ના સ્વામી નારાયણ સ્વામી નારાયણ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ રામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ નારાયણ રામ ભજમન સ્વામી નારાયણ સ્વામી નારાયણ રામ ભજવન સ્વામી નારાયણ स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण अथ पारायण पूजन विधिः मङ्गलम् हे अथ मङ्गलाचरणं जडा वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेवमनघं ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा शान्तिपाठः हा। हाथ जोड़ी, सदा सर्वत्र अने सर्वप्रकारे शान्ति था ते माटे अक्षर पुरुषोत्तम महाराजनि प्रार्थना करि हरिः ॐ म द्यौः शान्तिरन्तरिक्षगु शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोखधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञ शान्तिः शान्तिरेव शान्तिः साम शान्ति जतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयं पशुभ्यः विश्वानि देव सवितर्दुरिता निपरासुव द्भद्रन्त शान्तिः 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 सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु प्रधानसंकल्पः हे आ पारायणविधिकल्प जमणा हाथमा ज भरेली चमची धारण करिए नमः परमात्मने पुरुषोत्तमाय तत्सत् अद्य ब्रह्मणो द्वितीये परार्धे श्रीश्वेतवाराहकल्पे सप्तमे वैवस्वतमन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे कलिप्रथमचरणे मासोत्तमे मासे शुभपुण्यतिथौ सर्वेषु ग्रहेषु यथायथं राशिस्थानस्थितेषु सत्सु भक्तानां नामानि दीयन्ते साङ्गं सपरिवारं तत्तन्नगरवास्तव्यानां तत्तन्नाम्नां भक्तानां हवे प्रत्येक यजमान हरिभक्त पोत नाम मन्मा बोले अत्र उपस्थितानामनुपस्थितानां च सर्वेषां सत्सङ्गिनां साधूनां पार्षदानां साधकानां समस्तगुणातीतमण्डलभक्तानां हे जे रीते रीते बोलो धर्म अर्थ काम मोक्ष, फल प्राप्ति अर्थम, अक्षर पुरुषोत्तम, सिद्धांत साक्षात्कार अर्थम, अक्षर रूपता, प्राप्ति पूर्वक भक्ति अर्थं दासभाव दिव्यदृष्टि आदि प्राप्ति अर्थं परब्रह्म श्री श्री स्वामी स्वामी नारायण गुरु श्री महाराज, गुरु हरि हरि प्रमुख महाराज प्रकट श्री महंत स्वामी महाराज प्रसन्नता प्राप्ति अर्थम सर्व अभिलाष सिद्धि अर्थं यथा ज्ञानेन यथा निमित्ते, अक्षर, महाराज पूजन त्रिदिनावधिकपारायणनिमित्ते ग्रंथ पूजनाख्यं कर्म अहङ्करिष्ये नीचे नीचपध्रौ स्वस्ति वाचनम् હવે આપણે સૌ પોતપોતાના ઘરમાં બાજોઠ ઉપર પધરાવેલા અક્ષર પુરુષોત્તમ મહારાજ તેમજ ગુરુ પરંપરાની મૂર્તિઓ તેમજ ગ્રંથનું કંકુ અને અક્ષરથી પૂજન કરીશું અને ત્યારબાદ પરિવારના દરેક સદસ્યોના ભાલે પણ કંકુ અને ચોખાનો ચાંદલો કરીશું હરી હિ ઓમ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूखा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु भद्रं कर्णेभिः शृणुयामदेव भद्रं पश्येमाक्षभिर्जजत्राः સ્વામિનારાયણ ભગવાનની જય હવે આપણે વક્તા સંતને વિનંતી કરીએ કે આપણને પારાયણનો લાભ આપે થોડા વર્ષો પૂર્વે મોડાસામાં સમગ્ર ગુજરાતના પાંચસો જેટલા શ્રેષ્ઠ સર્જનોનો એક સેમિનાર યોજાયો હતો જેમાં ભારતના એક શ્રેષ્ઠ સર્જન ડૉક્ટર આર રામૂર્તિએ ખૂબ સુંદર વાત કરી હતી કે આપ બધાને ડૉક્ટર હોવાનું જેમ ગૌરવ છે એમ ભારતના અધ્યાત્મ વારસાનું ગૌરવ છે પ્રમુખ સ્વામી મહારાજ જેવા એક પરમ આધ્યાત્મિક પુરુષ આપણી પાસે છે એનું ગૌરવ આપને બધાને છે જો એમનું ગૌરવ હશે તો જ તમે શ્રેષ્ઠ સર્જન બની શકશો જો શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા માટે પણ પ્રમુખ સ્વામી મહારાજ જેવા ગુણિયલ ગુરુનું ગૌરવ લોકો રાખી શકતા હોય તો એક ઉત્તમ ભક્ત થવા માટે આપણને તો ચોક્કસ ગૌરવ હોવું જોઈએ કોણ મારા ગુરુ છે કેવા ગુણિયલ ગુરુ મને મળ્યા છે પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે તેઓના જીવન અને કાર્યને સુપેરે સમજવાનો વિશેષ સમજવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ જેમ કેલિડોસ્કોપમાં જ્યારે જ્યારે નિહાળીએ ત્યારે અવનવીને જુદી ભાત દેખાય છે એમ બાપાના જીવનને જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે નવા જ સદગુણો દેખાય છે પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજ તો કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રનું કોઈ પણ પાનું ખોલશો તો એક સદગુણ તો તમને ચોક્કસ દેખાશે એવા સદગુણ સાગર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના પેટાળમાં રહેલા અણમોલ મોતીનો પરિચય આપણે આ શ્રાવણ માસની પારાયણ દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છીએ આજથી આપણે બે દિવસ માટે સમજીશું તેઓનો એક નવો સદગુણ કે તેઓ માનવ મનના માલમી હતા એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો આપણને બધાને અનુભવ છે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કાયદો હોય કે કાનૂન જમીન હોય કે ખેતી ચિત્ર હોય કે શિલ્પ રસોઈ હોય કે બાંધકામ બધાની અંદર કુશળતા હતી દરેક વિષયની આગવી સૂજ હતી જુએ ત્યાં જાણી જાય મળે ત્યાં માપી લે અડે ત્યાં ઓળખી જાય પથ્થર પારખું તો ગજબના હતા પણ પોતે માણસ પારખું તો અબજના હતા એક કવિએ સુંદર વાત કરી છે ઊંચા આવાસો ને અવકાશે ફાળ બધે માણસની જાળ પોતે પોતાને આજ એવો ભૂલ્યો કે નથી માણસને માણસની ભાળ આજે માણસ કૂતરા સાથે વાઘ સાથે સિંહ સાથે ગેંડા સાથે મગર સાથે સાપ સાથે કામ લઈ શકે છે સંવાદ સાધી શકે છે મિત્રતા સાધી શકે છે પણ માણસ માણસ સાથે સંવાદ સાધી શકતો નથી બીજા ગ્રહ પર રહેલા શોધવા માટે માટે એને સમજવા કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે પણ પૃથ્વી પર પોતાની પડોશમાં રહેલા માણસને સાંભળવાનો કે સમજવાનો લેશ માત્ર પ્રયાસ કરતો નથી કવિ હોય કે લેખક નેતા હોય કે અભિનેતા રમતવીર કે યુદ્ધવીર ગાયક કે વાદક ગીતકાર કે સંગીતકાર વિચારક કે પ્રચારક જ્ઞાની કે વિજ્ઞાની અનેક લોકો માનવીય સંબંધોમાં જ નિષ્ફળ ગયા છે અને જઈ રહ્યા છે જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કાયમ સફળ હતા માનવીય સંબંધો સાચવવામાં વર્ષો સુધી તેમણે હજારો સંતો અને લાખો હરિભક્તો ભાવિકોના મન સાચવી જાણ્યા છે તેઓને રાજી રાખ્યા છે કારણ કે તેઓ માનવ મનના માલમી હતા મગજ કેમ ચાલે છે તે ડૉક્ટર જાણી શકે પણ મગજ કે મનમાં શું ચાલે છે તે પારખવામાં પ્રમુખ સ્વામી મહારાજ પાવરદા હતા વાતાવરણની આગાહી વિજ્ઞાન કરી શકે પણ માનવના મનની આગાહી સ્વામી શ્રી કરી શકતા હતા તેઓના સદ્ગુણને વિવિધ પ્રસંગો દ્વારા સમજવાનો નમ્ર પ્રયાસ આપણે કરીએ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માનવ મનના માલમી હતા એટલે જ તેઓ દરેક વ્યક્તિની દૈહિક પરિસ્થિતિ સમજી શકતા હતા માણસને સમજવાનું એના મનને સમજવાનું પ્રથમ પગથિયું છે વ્યક્તિના દેહને સમજવું તેની ભૂખ તરસ તેના આરામ વિરામ તેના રોગ કે ઉંમરને બાળવૃદ્ધ અવસ્થાને સમજવી એટલે કે તેની દેહની જરૂરિયાતને સમજવી તારીખ બાવીસ સાત બે હજાર સાતના ના રોજ ટોરન્ટોમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સભા હતી ત્યાંના વડાપ્રધાનશ્રી પણ સભામાં બિરાજમાન હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતાની ચકોર નજરથી જોઈ ગયા કે માનનીય નીચે પગ રાખવા જાય છે તો સોફામાં પાછળ ટેકો મળી શકતો નથી પાછળ ટેકો દેવા જાય છે તો નીચે પગ અડી શકતા નથી સોફો ઊંડો હતો એટલે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક વડાપ્રધાનશ્રીની પીઠ પાછળ તકિયાની વ્યવસ્થા કરાવી વિદ્યાનગરમાં ઓગણીસો નેવું માં યુવક મહોત્સવમાં એકવીસ હજાર યુવાનો સામે બેઠા હતા અને એ સભામાં લાલકૃષ્ણ અડવાણીજી પધાર્યા હતા ખૂબ ગરમી હતી બે કુલર ચાલુ હતા છતાં પણ અડવાણીજી પરસેવે રેપઝેપ થતા હતા આ જોઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને એમણે તાત્કાલિક પોતાનો રૂમાલ અડવાણીજીને મોકલાવ્યો તારીખ ત્રીસ નવ બે હજાર બે ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર ખાતે બિરાજમાન હતા એ સમયે ગાંધીનગર અક્ષરધામમાં થયેલા આતંકવાદી હુમલાનું રિપોર્ટિંગ થતું હતું સંતોએ વાત કરી કે સ્વામી આપ સારંગપુરમાં હતા અને આપને ફોન કર્યો ત્યારે આપે સામેથી એ લોકો માટે જે મલ્ટીમીડિયામાં એંશી જેટલા લોકોને સ્વયંસેવકો સાચવી રહ્યા હતા એ બધાના પાણી પેશાબની વ્યવસ્થા કરી કે નહીં એને સૌચ જવું હોય તો વ્યવસ્થા શું કરી છે એ અંગે પણ આપે રસ લીધો હતો કેટલી ચિંતા યોગમાં આવનાર કે દૂર રહેનાર વ્યક્તિની પણ તેઓ કરી શકતા હતા તારીખ અગિયાર છ બે ના રોજ એક કિશોર છ માસના એક શિશુને લઈને વર્તમાન ધરાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે લઈ આવ્યો અને એ સમયે મોઢામાં રહેલી દૂધની બોટલ એને તાત્કાલિક સીધી ખેંચી લીધી અને બાળકને અંતરસ થઈ એટલે ઉધરસ ખાવા લાગ્યું પ્રમુખ સ્વામી મહારાજે વર્તમાન તો ધરાવ્યા બાળક ઉધરસ ખાઈ રહ્યું હતું જેવા વર્તમાન ધરાવવાની વિધિ પૂર્ણ થઈ અને પેલા કિશોરે તાત્કાલિક દૂધની બોટલ પાછી એના મોઢામાં ભરાવા લાગ્યો આ જોઈને પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે હા હા રહેવા દે હજુ તો એ ઉધરસ ખાય છે થોડીવાર એને સરખું થવા દે હા તેઓ વ્યક્તિની પીઠ પાછળના ટેકાનો કે પરસેવાનો પાણી પેશાબની વ્યવસ્થાનો કે ઉધરસનો પણ વિચાર કરી શકતા હતા આ તેઓની આત્મીયતા હતી તેઓ તપ ઉપવાસ માટે સંતો કે હરિભક્તોને પ્રેરતા પણ રોગી અને બીમાર માટે ફરાળની કે જરૂરિયાતમંદ માટે ભોજનની વ્યવસ્થા પણ પોતે જ કરાવતા શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ હોય કે યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ પોતે દિવસો ને રાતો સુધી સેવા કરતા ખાવા પીવાની લેશ માત્ર ચિંતા પોતાની ન કરતા પણ સાથી સંતોને ભક્તોના ભોજનની અવશ્ય સંભાળ રખાવતા ઓગણીસો એસીના વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ નૈરોબી ખાતે બિરાજમાન હતા ત્યાં કેન્યાટા હોલમાં સ્વામી સ્ટેજ પર બિરાજમાન હતા એમણે જોયું કે સ્ટેજની પાછળના ભાગમાં સોફાની પાછળના ભાગમાં પૂજ્ય નારાયણ મુનિ સ્વામી થોડાક જોકે ચડ્યા હતા કારણ એવું હતું કે છેલ્લા કેટલાય દિવસોથી ડેકોરેશન માટે તેઓ શ્રી ઉજાગરો કરી રહ્યા હતા ન તો દિવસની ઊંઘ મળતી હતી ન તો રાતની ઊંઘ પ્રમુખ સ્વામી મહારાજા જોઈ ગયા અને તાત્કાલિક એમણે પોતાની પાસે બોલાવ્યા સ્વામી કે છે બાર ગાડી તૈયાર છે રસોડે જમવાનું પણ તૈયાર છે આવતીકાલે ઉપવાસ છે માટે જમી લેજો એક મોટા હોલમાં એક જાહેર સભામાં પણ એક સંતના ભોજનની ચિંતા પોતે કરી શકતા હતા ઓગણીસો બોતેરમાં સિમલિયામાં મણિભાઈના ત્યાં પત્ર વ્યવહારની સેવામાં રહેલા એક પાર્ષદને જમવાનું બાકી હતું સ્વામીજી પામી ગયા સ્વામી કે તમારે જમવાનું નથી એમની ઈચ્છા નહોતી છતાં પણ ગાડી પરથી પથ્થર છોડાવીને બેસાડ્યા સ્વામીશ્રીએ જમાડ્યા એમનું પથ્થર પણ જાતે દોડાવ્યું તારીખ ચાર છ 74 ના રોજ આફ્રિકામાં ગ્રહણની સભા હતી રાત્રે 2 થી સભામાં બિરાજમાન થયા અને સ્નાન પૂજા માટે જવાનું હતું પણ સ્વામી શ્રી બાથરૂમમાં ન ગયા એમણે પૂજ્ય કોઠારી ભક્તિપ્રિય સ્વામીને પોતાના બાથરૂમમાં મોકલ્યા સ્વામી કે પહેલા તમે સ્નાનાદિક પતાવી દો તમારે ગઈકાલનો આખા દિવસનો ઉપવાસ છે તો વહેલા પારણા કરતા ફાવે આ બીજાનો વિચાર છે પોતે નિસ્વાદી હતા ક્યારેય ભોજન માટે ફરમાઈશ કે ફરિયાદ કરતા નહીં પણ બીજાને જમાડવાની વાત આવે ત્યારે માત્ર ચલાવી કેવીસ એક બે હજાર એક ના રોજ પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા ખાતે બિરાજમાન હતા અને ભુજના ભૂકંપમાં અસરગ્રસ્તો માટેના ફૂડ પેકેટ તૈયાર કર્યા હતા જેમાં દોઢસો ગ્રામ ગાંઠિયા પંચોતેર ગ્રામ બુંદી સરસ રીતે પેક કરી હતી પ્રમુખ સ્વામી મહારાજે આ જોયું ને બાપા બોલ્યા કે આમાં સાથે બે આથેલા મરચાં પણ મૂકવા જેથી ખાવામાં સારું લાગે કેવળ સહાય નહીં સ્વાદ વાળી સહાય આપવી પોતે વર્ષો સુધી ઉનાળાના ધોમ ધકતા તાપમાં ગામડાઓમાં વિચરણ કરતા કે નગરયાત્રાઓમાં જોડાતા ભીડો વેઠતા પણ બીજાને તાપ ન લાગે તેનો કાયમ પોતે વિચાર કરતા તારીખ સત્યાવીસ ચાર બે હજાર આઠના રોજ સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા અને એ સમયે સંત તાલીમ કેન્દ્ર સંભાળનારા સંતોને સ્વામીશ્રીએ બોલાવ્યા અને સ્વામીશ્રીએ કહ્યું કે અત્યારે ઉનાળામાં સંતો પાર્ષદો સાધકો પાસે સેવા કરાવો છો પણ ગરમી બહુ પડે છે માટે બપોરે સેવા નહીં કરાવતા એટલે જવાબદાર સંતે વાત કરી કે બાપા એ તો નવા જે ટ્રેનિંગમાં આવ્યા છે એને સેવામાં જોડીએ જ બાકી તો બધા સાંજે સેવામાં જોડાય છે અને એ સમયે બાપા બોલ્યા કે નવા પરદેશના હોય આવી ગરમીમાં કામ કરવા ટેવાયેલા ન હોય તો બીમાર પડી જાય માટે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું વિદેશી સાધકોની તાસીર પણ પોતે જાણી શકતા તારીખ તેર ત્રણ બે હજાર આઠના રોજ ભાવનગર પધાર્યા હતા અને એ સમયે બાપાનું સ્વાગત થયું વ્હીલચેરમાં બિરાજમાન હતા મંદિરના પોડિયમ પર બાપાને લઈ જવામાં આવ્યા અને મેયર શ્રી પ્રમુખ સ્વામી મહારાજની ખુરશીની બાજુમાં ઉભા રહી અને છત્રી પકડીને ઊભા હતા અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તપ્યો અને આ દિનેશ ગઢાળીનો છોકરો નાનો દર્શન ત્યાં ઊભો છે માટે હજારોની મેદની વચ્ચે પણ એની ચિંતા પોતે કરી શકતા હતા તારીખ તેર ત્રણ બે હજાર પાંચના ના રોજ સ્વામી શ્રી ખાતે પધાર્યા હતા અને એ સમયે બાપા મંદિર દર્શન કરવા જતા હતા ત્યારે બાળકો કિશોરો અવનવા નૃત્ય સંવાદ પ્રહસન રજૂ કરતા હોય એમાં બાળકો બળદ બની અને ગોઠણ બેર ચાલતા હતા પ્રમુખ સ્વામી મહારાજા જોઈ ગયા અને સ્વામી બોલ્યા કે પહેલા તમે બધા ચાર પગે ચાલો છો એ ઊભા થઈને બે પગે ચાલવા લાગો પછી સ્વામી શ્રી વ્યવસ્થાપક સંતોને કહે છે કે બાળકો કુમળા હોય સિમેન્ટના રોડ પર એના ગોઠણ છોલાઈ જાય માટે આવું એમની પાસે ન કરવા દેવું ઉકાઈ છાત્રલયમાં બાળકોને વાપરવાના દાબડા જોઈને બાપા બોલી ઉઠ્યા કે સારા છે પણ બરછટ છે એટલે કરાવી દેજો જેથી બાળકોના ગાલ પર વાગે નહીં આજે જ્યારે માણસને કામ કરાવવું હોય ત્યારે પોતાના કર્મચારીને મશીન માની અને તેની પાસે કામ કરાવે છે કામમાં જોડે છે તેના થાક કે આરામનો વિચાર પણ નથી આવતો જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની વાત એ ન્યારી હતી તારીખ ઓગણીસ અગિયાર બે હજાર દસ ના રોજ સ્વામીશ્રી બોચાસણ ખાતે બિરાજમાન હતા વલસાડ થી ત્રણસો જેટલા કિશોર કિશોરી યાત્રા પ્રવાસ માટે નીકળ્યા હતા ખબર પડી કે સ્વામીશ્રી બોચાસણ ખાતે બિરાજમાન છે એટલે રાત્રિ નિવાસ ત્યાં જ કરી દીધો ટૂરના આયોજક સંતે વાત કરી કે સ્વામી એ બધા મહેળાઓ દર્શન કરવા માટે ગયા છે રાત્રે મોડા પાછા આવશે ભંડારી સ્વામીએ વાત કરી છે કે થોડીક સેવાની જરૂરિયાત છે તો આવે એટલે બધાને સેવામાં જોડીશું આ સાંભળતા જ બાપા બોલી ઉઠ્યા કે સવારે વહેલા ઉઠવાનું જ મુસાફરી કરીને આવ્યા હોય માટે એમને સુવડાવી દો આરામ કરવા દેજો પછી ભંડારીને કહેવા માટે મોકલ્યા કે કોઈને સેવામાં જોડતા નહીં એમને આરામ કરવા દેજો બીજાના થાક અને આરામની આવી ચિંતા કોણ કરી શકે જૂના સંતો કે હરી ભક્તો કે વડીલોના ભોગને સમર્પણને તેઓ ક્યારેય ભૂલતા નહીં હંમેશા તેની વ્યવસ્થા કરતા અને કરાવડાવતા તારીખ અગિયાર ચાર બે હજાર બે ના રોજ સ્વામીશ્રી સારંગપુર ખાતે બિરાજમાન હતા સવારે સભા મંડપમાં પોતાના ઉતારામાં વ્યવસ્થાપક સંતને કહે છે રાવજી કાકા વિદાય લે છે તો પ્રસાદનું મોટું બોક્સ આપી દેજો સ્વામી કહે છે આણંદ અમરેલી વાળી બસમાં જવાના છે તો સાથે એમનો સામાન હશે એટલે એક યુવકને મોકલજો સામાન ઉચકીને બસ સ્ટેન્ડ સુધી મૂકી આવે અને બસમાં બેસે ત્યાં સુધી સામાન પોતે ઉચકી રાખે આટલી કાળજી આટલી તકેદારી આ ભલામણ કરતા કરતા ગયા ઉતારામાં સૂતા સૂતા પણ ચિંતા કરવા લાગ્યા કે જો બસ ના આવી હોય તો આપણી ગાડીમાં એમને ઘર સુધી મૂકી આવવાની ગોઠવણ કરજો આ પ્રમુખ સ્વામી મહારાજની આત્મીયતા હતી એકવાર વર્ષો પૂર્વે કંથારીયા ગામમાં સ્વામી શ્રી સભામાંથી નીકળી રસોડ આગળથી પસાર થતા હતા અને એક સંત જાતે જ પૂરી વણતા હતા અને જાતે જ પૂરી તળતા હતા પ્રમુખ સ્વામી મહારાજ પામી ગયા અને તેલનો ડબ્બો ખાલી ડબ્બો ઊંધો પાડી એના ઉપર બેસી અને પોતે પૂરી તળવામાં મદદરૂપ થવા લાગ્યા આપણા ઘરમાં કોઈકને એકલા કામ કરતા જોઈને આપણે ટેકો આપી શકીએ છીએ કેટલાક તો અજાણ બની અને રસ્તો બદલી બીજે નીકળી જાય અને કેટલાક તો નવરા બેસીને સલાહ સૂચન આપ્યા કરે પણ પ્રમુખ સ્વામી મહારાજની આત્મીયતા જુદી હતી કોઈક દેહની ખબર રાખે ચિંતા કરે સંભાળ રાખે તે માણસ ગમે છે જેમણે રોગો કે અગવડોમાં ક્યારેય પોતાના દેહ સામે જોયું નથી અને ક્યારેય ચિંતા પણ નથી કરી તે હંમેશા બીજાના દેહનું જતન કરતા કારણ કે તેઓ માનવ મનના માલમી હતા તેઓ માનવ મનના માલમી હતા એટલે બીજાની આર્થિક અકળામણ પણ સમજી શકતા હતા અમદાવાદની અંદર ધવલ નામના એક કિશોરે બારનો યુવક હતો એને સાયકલ લેવાની જીદ પકડી પિતાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે સાયકલ અપાઈ દેવાની ના પાડી તો એણે કેરોસીન છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો અમદાવાદમાં જ બે યુવતીઓએ પિતાને પૂછ્યા વગર ચાવી પર લગાવવાના કિચન લીધા આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી એટલે પિતાએ ઠપકો આપ્યો તો સ્કૂલ બેગમાં કપડાં ભરીને ઘર છોડીને નીકળી ગયા વસ્તુ કે વિદેશ જવાની જીદ લઈને જે લોકો બેસે છે એ મા બાપની આર્થિક પરિસ્થિતિને સમજી શક્યા નથી સ્વામીસિંહ દરેકની આર્થિક ક્ષમતા અને મર્યાદા બંને સારી રીતે સમજતા હતા તારીખ આઠ એક બે હજાર પાંચના ના રોજ સ્વામીસિંહ મુંબઈ ખાતે બિરાજમાન હતા એક યુવકનો વિદેશથી ફોન આવ્યો કે બાપા મારો પ્રથમ પગાર આવ્યો છે તો બોલો ક્યાં ને કેટલી સેવા કરવું બાપા શું બોલ્યા કહે છે તું દેહથી સેવા કરજે પણ અત્યારે પૈસા આપવાની વાત કરીશ નહીં અત્યારે તારા પિતાજીને પૈસાની જરૂર છે માટે બાપુજીને પૈસા પહેલા મોકલજે ખિસ્સા ખર્ચી પૂરતા તારી પાસે રાખજે અને બેંકમાં જમા કરાવી દેજે પેલા યુવકે વાત કરી કે બાપા આપ જ મારા બાપુજી છો અને એ સમયે સ્વામીસિંહ ભાવમાં આવીને બોલ્યા એ જ બાપુજી કહે છે કે પેલા દેહના બાપુજીને પૈસા મોકલજે સ્વામીસેના પિતાસેની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા એ સમજી શકતા હતા તારીખ 4/11/2009 ના રોજ સ્વામીસી બોચાસણમાં બિરાજમાન હતા અને ડોક્ટર હરીન્દ્રભાઈ સ્વામીસીને મળવા આવ્યા ને બોલ્યા કે સ્વામી એક ગામની બાઈએ મરણ મુડીમાં 2.5 લાખ રૂપિયા જેટલા એની પાસે હતા એણે વાત કરી કે મારી પાસે 2.5 લાખ રૂપિયા છે હું મરી જઉં પછી આ રૂપિયા મારે સંસ્થાને જ અર્પણ કરવા છે મેં એમને સમજાવ્યા કે એટલી બધી રાહ જોવાની જરૂરિયાત નથી અત્યારે જ આ ઠાકોરજીની સેવામાં આપી દો ભગવાનને અર્પણ કરી દો કઈ સાજા માંદા થશો તો દીકરાઓને બધા સંભાળ રાખી દેશે એમના દીકરા એ પાછા પરદેશ છે આ સાંભળતા જ બાપા બોલ્યા કે આવું કરવાની કાંઈ જરૂર નહીં ભલે દીકરાઓ પરદેશ હોય પણ અચાનક જરૂર પડે ત્યારે પરદેશથી પૈસા ક્યાંથી આવે અને આવે એની શી ખાતરી પૈસા ન હોય તોય બિચારાનું થાય શું માત્ર અત્યારે જ પૈસા પાછા લઈ જાઓ અને એમનો જે સંકલ્પ છે એ મુજબ એ ન હોય ત્યારે જ ઠાકોરજીની સેવામાં અર્પણ કરે બીજાની લાગણી આર્થિક પરિસ્થિતિને પણ તેઓ સમજી શકતા હતા એના ભવિષ્યના આર્થિક સાર સંભાળ કે વ્યવહારની ચિંતા પણ કરી શકતા હતા તારીખ ચાર અગિયાર બે હજાર છના રોજ સ્વામી શ્રી લંડન ખાતે બિરાજમાન હતા અને પૂજ્ય હરિનિવાસ સ્વામી અને શ્રી વિપુલભાઈ બુદ્ધેવે સેનોઝે મંદિરના બાંધકામની નિર્માણ સંબંધી વાત કરી કે સ્વામી હરિભક્ત આપણા કોન્ટ્રાક્ટરની સેવા સંભાળે છે બહુ સારી સેવા કરે છે આ સાંભળતા જ બાપા બોલ્યા કે તો તમારા મિલિયન ડોલર બચાવે અને એના મિલિયન ડોલર જાય તો બોલે એવાય નથી પણ એને બૈરા છોકરા છે માટેનું સાચવીને સેવા કરજો એને આર્થિક રીતે નુકસાન ન થાય એનું ધ્યાન રાખજો આવા માણસોની આપણે ખબર રાખવી પડે એના ગામનું ઘર ને જમીન આપવાની વાત કરતા હતા મેં ના પાડી કે દેશમાં જાઓ તારે ઘર જોઈએ અને થોડી જમીન પણ રાખો એ તો ઊભી બજારમાં પણ સંસ્થા માટે વેચાઈ જાય એવા છે પણ આપણે એનું ધ્યાન રાખવું પડે દેશ વિદેશના હરિભક્તોની મોટેરા હરિભક્તોની લાઈનમાં ગામડાનો કોઈ દુર્બળ હરિભક્ત આવી જાય અને મોટી સેવાની વાત કરે તો પણ બાપા તેમની આર્થિક પરિસ્થિતિ સમજીને ના પડતા હતા તારીખ પચીસ બાર બે હજાર આઠના રોજ સ્વામી શ્રી સુરતમાં બિરાજમાન હતા શ્રીએ ત્યાંના વ્યવસ્થાપક જવાબદાર સંતોને બોલાવ્યા અને શ્રી કરુણા બીના સ્વરે બોલ્યા કે મંદિરનું તો મારા મનમાં વિચાર આવે છે કે આ વર્ષે જોડીના કાર્ડ ન છપાવીએ કોઈ વિશેષ જોડી લેવા માટેનો પ્રયત્ન પણ ન કરીએ સ્વેચ્છાએ જેને જે આપવું હોય તે અર્પણ કરે અને સંકલ્પ કરો બધા જ હરિભક્તોના દેશકાળ સારા થાય તારીખ એકવીસ ચાર બે હજાર છના ના રોજ બોડેલી થી સંતો પ્રમુખ સ્વામી મહારાજ ને મળવા માટે આવ્યા અને વાત કરી કે બાપા મંદિર નિર્માણ થાય છે તો સેવા માટે આર્થિક સેવા માટે અક્ષર પત્રિકા છાપવાનો વિચાર કર્યો છે તો અમે કરીએ સ્વામી શ્રી બોલ્યા કરો એનો વાંધો નથી પણ આદિવાસી ભાઈઓની સ્થિતિ સારી ન હોય માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય એટલે એને આર્થિક સેવાનો બહુ આગ્રહ ન કરવો તો વળી બોચાસણમાં તારીખ બાવીસ બાર પંચ્યાસીના રોજ મંદિર પર લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરતા કરતા પૂજારી સંત સામે જોઈને બાપા બોલ્યા કે મહારાજને પ્રાર્થના કરજો લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરજો કે બધા જ સ્વયંસેવકોએ પંચ્યાસીના સમયમાં ખૂબ સેવા કરી છે નિષ્ઠાપૂર્વક સેવા કરી છે તો એમને આર્થિક વ્યવહારમાં જે કંઈ ખાધ પડી છે એ પૂર્વ લક્ષ્મીજી સુખપૂર્વક બધાના ઘેર ઘેર પધારે આજીવન પૈસાનો સ્પર્શ ન કરનાર પોતાના નામે ફૂટી કોડી પણ ન રાખનાર સ્વામીજી અકિંચન બનીને ફરતા પણ હરિભક્તોના આર્થિક વ્યવહાર જાણતા તે મુજબ જ સેવામાં જોડતા વ્યવહાર સુધરે તેના માટે પ્રાર્થના અને પ્રયત્ન પણ કરતા એટલે જ કોઈ પણ આર્થિક સમસ્યા સર્જાય તો બધા બાપા પાસે દોડી જતા હતા પ્રમુખ સ્વામી મહારાજ માનવ મનના માલમી હતા એટલે દરેક વ્યક્તિની બૌદ્ધિક મર્યાદા પણ સમજી શકતા હતા એને ગણિત કેમ ના આવડે એ સારી રસોઈ કેમ ના બનાવી શકે એ વધારે ટકા કેમ ના લાવી શકે એ અંગ્રેજી કેમ ના બોલી શકે એ કીર્તન કેમ ના ગાઈ શકે આવી કંઈક ફરિયાદો આપણા જ ઘરમાં અરસપરસ એકબીજા ઉપર વ્યક્તિઓ કરતા હોય છે પણ દરેકે સમજવું જોઈએ કે બીએમડબલ્યુ કે મર્સિડીઝ દોઢસો ની સ્પીડ આપી શકે પણ દોઢસો ની એવરેજ ના આપી શકે શાક કાપવાની છરીથી લાકડું ન કપાય કાગળની કાતર કાપડમાં ન ચાલે માછલી મેરેથોનમાં ન ઉતરે સસલું સ્વિમિંગમાં ન જીતે પેટ્રોલની ગાડીમાં ડીઝલ ન નખાય દરેક વસ્તુની જેમ મર્યાદા હોય છે એમ દરેક વ્યક્તિની પણ મર્યાદા હોય છે પ્રમુખ સ્વામી મહારાજ દરેકની મર્યાદા સમજતા એટલે તેઓ અલ્પ શિક્ષિત કે ઓછો રસ ધરાવતા સંતોને ભણવાનો બહુ આગ્રહ ન કરતા અને એમની રસ અને રુચિને ક્ષમતા મુજબ સેવામાં જોડતા અને સંતો એમાં પાવરદાને કુશળ પુરવાર થતા તારીખ વીસ નવ બે ના રોજ સ્વામી ડલાસ ખાતે બિરાજમાન હતા અને જયેશ ચાંપા નેરિયા નામે બાળ કાર્યકરે વાત કરી કે બાપા અહીંયા અમે ગુજરાતીના વર્ગો ચલાવીએ છીએ અહીંના વિદેશી બાળકોને પણ ગુજરાતી શીખવાડીએ છીએ બાપા કે કઈ શીખવાડો છો એ સમયે જયેશભાઈએ વાત કરી કે હું કક્કો શીખવાડું કઈ રીતે બોર્ડ પર ક લખી ક ક મળ ક એવું ત્રણ વાર ગુટાવું ને ત્રણ વાર બોલાવું સ્વામીસિંહ કે બરાબર છે પણ સાથે કમળનું ચિત્ર પણ બતાવવું તો બાળકની બુદ્ધિમાં ફીટ બેસે કે આ કમળ છે પછી સ્વામીસિંહ હસતા હસતા બોલ્યા કે પછી ગ ગધેડાનો નો વેતર ગધેડો ન બતાવો પણ ગણપતિનો કહેવો સ્વામીસિંહ બૌદ્ધિક મર્યાદા સમજી શકતા હતા અને એમાં ભૂલ ન થાય એનું પણ ધ્યાન રખાવતા હતા વિદેશમાં એક બાઈ નવી મર્સિડીઝ લાવ્યા રવિવારે લોનમાં બેસીને છાપું વાંચતા હતા એનો જ બાળક ઘરની બહાર ગાડી પાસે રમતો હતો અને અચાનક એને બોનેટ પર ખીલાથી લીટા કર્યા આ ભાઈને જેવી ખબર પડી બહાર ગયા અને હાથમાં હથોડી લઈ અને પોતાના દીકરાની આંગળીઓ જે આંગળીઓથી મર્સિડીઝ પર લીટા કર્યા હતા એ આંગળીઓ છુંદી નાખી ગુસ્સામાં આવીને હોસ્પિટલ લઈ જવો પડ્યો આંગળીઓ કપાવી પડી અને એ સમયે નાનકડો બાળક પોતાના બાપ સામે જોઈને બોલે કે પપ્પા મારી નવી આંગળીઓ ક્યારે ફૂટશે નવી આંગળીઓ ફરીથી ક્યારે ઉગશે આ આઘાત એ સહન ન કરી શક્યા અને ઘરે જઈને દરવાજો બંધ કરીને આત્મહત્યા કરીને મરી ગયા શું મળ્યું બાળકની બૌદ્ધિક કે માનસિક મર્યાદા સમજી ન શક્યા તેનું આ પરિણામ આવ્યું જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની વાત નિરાળી હતી તારીખ અગિયાર દસ બે હજાર સાત ના રોજ સ્વામીશ્રી લંડનમાં બિરાજમાન હતા અનેક બાળકે પાર્કિંગ પ્લોટમાં રહેલી એક મર્સિડીઝને લીસોટા કર્યા અરે કાચ પણ થોડી નાખ્યો સ્વામીસિંહ ખબર પડી એટલે એને બાપા પાસે લઈ જવામાં આવ્યો સ્વામીસી ધીમેથી હેતથી પ્રેમથી પેલા બાળકને કહે છે કે બેટા તે કેમ આવું કર્યું એ સમયે બાળક કહે છે કે મારા પપ્પા કરતા આ ગાડી વધારે સારી છે અમારી ગાડી કરતા આ ગાડી વધારે સારી છે એટલે મને ઈર્ષા આવી અને એટલે હું ક્રોધિત થઈ અને મેં એના પર લીસોટા કરી નાખ્યા સ્વામીસિંહ કહે છે માફી માંગી લો આપણે આવું ન કરાય અને આવું કરવાથી તારી ગાડી કંઈ સારી થઈ જતી નથી સારું ભણજે તો આના કરતાં પણ સારી ગાડી તારી આવશે એણે ભૂલ સ્વીકાર કરી અને આજીવન સારું ભણવા માટે કટિબદ્ધ થયો આ સ્વામીશ્રી દરેક વ્યક્તિની બૌદ્ધિક મર્યાદા સમજી શકતા હતા સ્વામીશ્રી માનવ મનના માલમી હતા એટલે દરેક વ્યક્તિની રુચિને રસ પણ સમજી શકતા હતા માણસની આખી જિંદગી પોતાની જ રૂચિ અને પોતાની જ ઈચ્છા પૂરી કરવામાં પૂરી થાય છે પછી બીજાની રૂચિ એ ક્યાંથી સમજી શકે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે કયા વિના સગળું સમજે એવા સગપણ ક્યાં છે સ્વામીસિંહ દરેકના મનને જોતા એટલે દરેકની રૂચિ અને રસ પણ જાણી શકતા અને તે મુજબ સાચવી શકતા માતમ સ્વામી માટે મેથી પાક મોકલાવજો મહંત સ્વામી મહારાજ માટે મગ કર્યા કે નહીં બાઈ કાકા આવે છે તો ભજીયા જમાડજો આવી ચિંતા પણ પોતે કરતા ગુજરાતના એક સમયના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તારીખ વીસ છ બે હજાર સાતના રોજ શિકાગો પધારે હતા અને નાસ્તો કરવા જેવા બેઠા અને ફાફડા અને ચટણી જોયા પોતે રાજી થઈ ગયા અને કેશુભાઈ પોતે બોલ્યા કે મને ફાફડા ને ચટણી ભાવે છે એ પ્રમુખ સ્વામી મહારાજ ને શિકાગોમાં પણ મારા માટે ફાફડા અને ચટણી ની વ્યવસ્થા છે તારીખ એકવીસ અગિયાર બ્યાસી ના રોજ સ્વામી શ્રી સારંગપુરમાં બિરાજમાન હતા પૂજ્ય સંત સ્વામી માટે પોતાની ગાડી વિચરણમાં મોકલી અને સંત સ્વામીને ગાડીમાં ચારડા લઈ જનાર ડ્રાઈવર ઇન્દ્રવદન ને કહે છે કે સંત સ્વામીને અનુકૂળ આવે તેમ ગાડી ધીમી ચલાવજે એસી થી વધારે ન ચલાવતો અને જેમ મારી ચલાવે છે મારી ગાડી ચલાવે છે એમ પાછો ના ચલાવતો અને પૂજ્ય સંત સ્વામીને જે મંદિરમાં જેટલું રોકાવું હોય તેટલું રહેજે ઠંડુ ગરમ વાતાવરણ એમને અનુકૂળ આવે એમ રાખજે એમ ત્રણ વાર ભલામણ કરી આજે પરિવારમાં સંતાનોની રૂચિ જાણ્યા વિના આગ્રહ પૂર્વકના નિર્ણયો કરવામાં આવે છે એના લીધે જ વૈમનસ્ય અને જનરેશન ગેપ સર્જાય છે તારીખ ચોવીસ પાંચ બે હજાર દસ ના રોજ સ્વામી શ્રી ભાદરા ખાતે બિરાજમાન હતા એ પ્રોફેસર હતા એટલે બાપા પાસે પોતાના દીકરાને લઈને આવ્યા અને છે બાપા એને કઈ લેવી તે માર્ગદર્શન આપો અને એ પોતે જ પાછા કે છે સ્વામી મારી ઈચ્છા છે કે મારે મારા દીકરાને ડોક્ટર બનાવો છે અને કદાચ ટકા ઓછા આવશે તો ડોનેશન આપીને પણ એને ડોક્ટર તો બનાવો જ છે સ્વામીશ્રી કહે છે તમારી ઈચ્છા છે પણ એની ઈચ્છા પૂછો તો ખરા સ્વામીશ્રી તે યુવાનને પૂછ્યું કે તારે શું બનવું છે એણે વાત કરી કે મારે એન્જિનિયર થવું છે તો પછી એનો રસ અને રુચિ હોય એ લાઈનમાં જવા દો આજે દરેક વ્યક્તિ પોતાની ફ્રેમમાં જ બધાના ફોટા ફિટ કરવા માંગે છે ફોટાનું જે થવું હોય તે થાય જેમ કાપવા એમ કાપો પણ ફ્રેમ તો આવડી જ રહેશે ફોટા પ્રમાણે ફ્રેમ કરાય તેમ વ્યક્તિના રસ મુજબ એને રસ્તો બતાવાય એકવાર એક ગામની અંદર ત્રણ ચાર વર્ષની ટબુડી ઘરમાં રમે નાનકડી એક દીકરી નામ એનું ટબુડી ઘરની અંદર એ રમ્યા કરે એની મમ્મીને હેરાન પરેશાન કરે માતાને ખલેલ પહોંચાડ્યા કરે એની મમ્મી એને રોકી ટોકી પણ માને જ નહીં માતાને બપોરે સૂ તું તોય પાછી અવાજ કરે ઘઉંનો ઢગલો હતો ઘરમાં તો ઢગલામાં રમ્યા કરે ખેલકૂદ કર્યા કરે ને બૂમો પાડ્યા કરે મમ્મી એ બહુ જ ના પાડી પણ માને જ નહીં એની સાસુઆ પરિસ્થિતિ પામી ગયા અને ઢબુડીને બોલાવીને કહે છે તારે ગૌ સાથે રમવું છે હા એને ગૌના ઢગલા પાસે રાખી અને ગૌમાંથી એક કાંકરો વીણી બતાવ્યો અને વાડકીમાં નાખ્યો પછી કહે છે જો એક કાંકરો વીણવાનો અને વાડકીમાં નાખવાનો ટબુડીને તો આ રમત જેવું લાગ્યું એક એક કાંકરો વીણવા લાગી અને વાડકીમાં નાખવા લાગી અને એમ એમ કાંકરા એવી થાકી ગઈ અને જાતે જ ઢગલા પાસે થઈને સૂઈ ગઈ ટબુડીને કઈક કરવું હતું પણ માને સોંપતા નહોતું આવડતું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દરેકના રસ અને રુચિને ઓળખી શકતા હતા અને તે મુજબ કામ લગાડી શકતા હતા આપણે પણ આપણા પરિવારના તમામ સભ્યોના રસ અને રૂચિ એને ઓળખવા જોઈએ અને તે મુજબ તેને કાર્યમાં પ્રેરવા જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ માનવ મનના માલમી હતા એટલે વ્યક્તિની રૂચિ તો સમજી શકતા હતા પણ વ્યક્તિની અરુચિને પણ સમજી શકતા હતા વોલ્ટ ડિઝનીએ ખૂબ સુંદર વાત કરી છે મારી આટલી ખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને સહાયરૂપ બિલકુલ થતી નથી દુનિયાના લોકો રાજી થાય ખુશ થાય તેવું હજારો એકરનું ડિઝની લેન્ડ જેણે બનાવ્યું એ કહે છે કે એક પરિવારના સભ્યોને રાજી રાખવા એના કરતાં પણ વધારે અઘરું છે કારણ કે આપણે તેને ન ગમે તેવું કરવા માટે પ્રેરતા હોઈએ છીએ તારીખ ઓગણત્રીસ એક બે હજાર પાંચના રોજ સ્વામીશ્રી સુરતમાં બિરાજમાન હતા એ ખરી વખતે ભવ્ય બંગલો લીધો પણ તકલીફ થઈ કે નવા ઘરે રહેવા ગયા ત્યારે પત્નીને નવા બંગલામાં બિલકુલ ફાવ્યું નહીં અને એમણે જૂના મકાનમાં જ જવાની જીત પકડી પેલા ભાઈને આ ગમતું નહોતું સ્વામીશ્રી આગળ વાત આવી સ્વામીશ્રી કહે છે કે બંગલો કાઢી નાખો અને જૂના મકાનમાં જતા રહો બંગલો કાઢી નાખો પેલા ભાઈ કહે છે બાપા અજુગતું લાગે સ્વામી કે ભલે અજુગતું લાગે એ સમય પેલા ભાઈએ પ્રસ્તાવ મૂક્યો તો બાપા એવા જ વિસ્તારમાં બીજું મકાન લઈએ સ્વામીશ્રી કહે છે કે બીજું લેવું હોય તો ભલે લેજો પણ પેલા તારી પત્નીને બતાવી દેજે એ હા પાડે પછી જ નવું મકાન પસંદ કરજે વ્યક્તિની રુચિ કે અરુચિ સમજ્યા વગરનો બંગલો પણ કામ લાગતો નથી તારીખ 13/7/2008 ના રોજ સારંગપુરમાં વોકિંગ પછી સ્વામી પલંગ પર બેઠા હતા એક ડોક્ટર સામે ઊભા હતા એમણે વાત કરી કે હું મારી પત્નીને કહું છું કે સંતો મને બહુ જ પ્રેમથી જમાડે છે ખૂબ પ્રેમ કરે છે વાલ કરે છે ને ખૂબ પ્રેમથી જમાડે છે એ સમયે બાપા સાંભળીને બોલ્યા કે એવી વાત ઘરે ન કરવી નહીં તો એમ થાય કે શું અમે પ્રેમ નથી કરતા અને ખાલી સંતો પ્રેમ કરે છે ત્યારે વાત કરી કે બાપા હું તો ખાલી આનંદમાં કહું છું સ્વામી કે ભલે તું આનંદમાં કહેતો હોય પણ કોક દાડો હસવામાંથી ખસવું થઈ જાય એટલે બૈરા સાથે પ્રેમથી ને શાંતિથી જ વાત કરવી અને એને શંકા થાય એવી તો ગમત પણ ના કરવી એક સંતે વાત કરી કે બાપા એકવાર એવું થયું ડૉક્ટર ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા એના પત્ની ગરમ ગરમ રોટલી કરીને એમને પીરસતા હતા અને ડોક્ટરને શાક કંઈ વધારે પસંદ આવ્યું અને ભૂલમાં ને ભૂલમાં બધું શાક એકલા થઈ ગયા પત્નીના ભાગની અંદર રોટલી જ બચી શાક બચ્યું જ નહીં એટલે પત્ની ગુસ્સે થઈ ગયા સમસમી ગયા અને ઝઘડો થઈ ગયો મારા માટે કાંઈ રાખ્યું નહીં આ સાંભળીને બાપા હસતા હસતા બોલ્યા એ જ ઝઘડાનું કારણ એને એમ થાય કે હું રોટલીઓ કરી કરીને થાકી ગઈ અને મારા માટે શાક રાખ્યું જ નહીં આ સાંભળી ડોક્ટર કે બાપા મેં તરત સોરી કહી દીધું હતું સ્વામી કે સોરી કઈ રોજ સ્વામીસિંહ ગરડામાં બિરાજમાન હતા એક યુવક સ્વામીસિંહના દર્શને પધાર્યો એના તાજેતરમાં જ લગ્ન લેવાના હતા સ્વામીસિંહ એને પૂછ્યું કે દાદા ખાચરના દરબારમાં દર્શન કરીને આવ્યો એટલે એ મૌન થઈ ગયો એના સાથી મિત્રોએ વાત કરી કે ક્યાંથી દર્શને જાય નવરો પડે તો જાય ને સમય જ ક્યાં છે શું કર્યું તો સવારે દસ થી ચાર સુધી એની ભાવિ પત્ની અને એના સામેના સસુર પક્ષના સભ્યોને બેસાડી અને કથા કરી સ્વામી કે ખાવા પીવાનું શું થયું અરે બાપા ખાવા પીવાનું એ ભૂલી ગયો કથા જ કરકર કરી આ સાંભળતા જ સ્વામીસિંહ એક વિવેક શીખવતા બોલ્યા કે સત્સંગ ધીમે ધીમે કરાવવો બમણા વેગથી કરાવો નહીં સહેતું સહેતું આપીએ તો પછી બાકી સામેવાળાને એમ થાય કે રોજ આવા જ ડોઝ આપવાના છે તો તકલીફ થઈ જાય વ્યવહારની જવાબદારી પણ સમજવી અને સત્સંગ પણ કરવો કરાવવો એક બાળકે રમવા માટે જીદ પકડી એના પિતાની ઈચ્છા હતી કે બાળક ભણે બાળકની ઈચ્છા હતી કે અત્યારે મારે રમવું જ છે ભણીશ પછી અને એ સમયે બાપ ગુસ્સામાં આવીને બોલ્યા કે હું જોઉં છું તો કેવી રીતે રમવા જાય છે બળ જબરીએ બાળકને બેસાડ્યો બાળક ત્રણ કલાક ચોપડી હાથમાં પકડીને બેસી રહ્યો પણ વાંચ્યું બિલકુલ નહીં પરિણામ શું આવ્યું જીદ સામે જીદની જીત થતી નથી સમજવું પડે છે તારીખ અગિયાર ત્રણ બે હાજર નવ ના રોજ સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા અનેક અન્ય સંસ્થાના મોભીને સ્વામીશ્રી એ વાત કરી હતી કામ કદાચ ન કરવું હોય તો એ સામેવાળાની વાત બે વખત સાંભળવી તો એને સંતોષ થાય વિરોધ થવાનું કારણ આપણા સ્વભાવ અને પ્રકૃતિ જ આપણું બોલવામાં જરા આગુ પાછું હોય એટલે લોકોના અહમ ગવાય બધા આપણી રુચિ પ્રમાણે ચાલે તેવી અપેક્ષા ન રખાય ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આપણે તો જવું હતું બસ એક મેકના મન સુધી બસ એક મેકના મન સુધી તારીખ છ નવ સિત્તોતેર ના રોજ સ્વામીસિંહ બોસ્ટનમાં બિરાજમાન હતા ચારસો કિલોમીટરની મુસાફરી કરી હતી બપોરે આરામ કર્યો રાત્રે કલાક સભા કરી અને પલંગ પર જેવા માટે પધાર્યા ત્યાં એક ડૉક્ટર આવ્યા કે મારા ઘેર પધરામણી કરવા માટે પધારો સાથે ઉભેલા સંતો કાર્યકર્તાઓ સમજાવે કે કાલે આવીશું કાલે મારે એપોઇન્ટમેન્ટ છે એવી ડોક્ટરે દલીલ કરી અને રાત્રે દોઢ વાગે પાછા આવ્યા સુવાળી સેજ છોડીને પણ પગલા પાડનાર પ્રમુખ સ્વામી મહારાજને કોણ ભૂલી શકે ઓગણીસો બોતેર ના વર્ષે સ્વામી શ્રી પાળજ ગામે પધાર્યા હતા નગરયાત્રાનું પર્વ હતું અને સેંકડો હરિભક્તો ગામના લોકો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા માટે ત્યાં ઉમટ્યા હતા એમાં કુંભારવાળામાંથી નગરયાત્રા પસાર થઈ અને હીરા કુંભાર નામે એક ભક્ત જેવા પ્રમુખ સ્વામી મહારાજને જોયા અને તાત્કાલિક મેલા ગયેલા કપડાં અને માટીવાળા હાથ ને પગ એવી જ હાલતમાં બાપા પાસે દોડીને આવ્યા અને એ જ પરિસ્થિતિમાં પ્રમુખ સ્વામી મહારાજના પગ પકડી લીધા સ્વામી સ્વામી પ્રમુખ સ્વામી મહારાજે લેશ પણ ખચકાટ કે સંકોચ વગર એની પીઠ થાબડી અને ત્યાં હીરાને વળી પાછું શું સૂજ્યું એને કાન પકડીને પોતાના ગધેડાને પણ નજીક લીધો અને કહે છે કે સ્વામી અમારો ગધેડો છે એને પણ આશીર્વાદ આપો સ્વાગત યાત્રા દરમિયાન નગર યાત્રા દરમિયાન હજારો લોકો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા હતા પણ પ્રમુખ સ્વામી મહારાજે એ હીરાના ગધેડાની પીઠ પણ સર્વપલ્લી રાધાકૃષ્ણન કહેતા માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખી ગયો માછલીની જેમ પાણીમાં તરતા શીખી ગયો પરંતુ કમ નસીબે માણસ માણસની જેમ પૃથ્વી પર ચાલતા નથી શીખી શક્યો આપણે જો પ્રમુખ સ્વામી મહારાજના પગલે પગલે ચાલીએ તો આપણને પણ બીજાને સમજવાની બીજાને ઓળખવાની અનેરી પ્રેરણા પ્રાપ્ત થાય છે સ્વામી મહારાજ ઘણી બોલે છે કે આપણે ધાર્યું ન હોય તેવા ગુણો બાપાના જીવનમાંથી નીકળે છે આપણે ન્યાલ થઈ જઈએ શાંતિ શાંતિ થઈ જાય તેમની પાસે રહેવું ગમે શિયાળામાં સગડી પાસે જે હૂંફ મળે તેવી હૂંફ બાપા પાસે મળે છે પ્રમુખ સ્વામી મહારાજ સદ્ગુણોનો સાગર હતા પ્રમુખ સ્વામી મહારાજ અનેક કલાકોવિદ હતા સબ હુન્નર તેરે હાથ એવા હતા પરંતુ માણસ પારખવાની માણસ ઓળખવાની તેમની કળા એ અનેરી હતી એટલે પ્રત્યેક માણસોને એમની પાસે જવું ગમતું રહેવું ગમતું એમનું સાનિધ્ય ગમતું જ્ઞાતિ સંપ્રદાય ધર્મ ભાષા દેશ વેશ કેશ કે ઉંમરના ભેદ ભૂલીને બધા એમના બનીને રહેતા કારણ કે સ્વામી શ્રી બધા ભેદ ભૂલીને દરેકને પોતાના બનાવી જાણતા કારણ કે તેઓ સમજી શકતા માનવ મનના માલમી પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધોના એક પાસાને સમજવાનો આજે આપણે પ્રયાસ કર્યો છે પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો કેવા કુશળ હતા એમના યોગમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને એ ગમે તેવી પરિસ્થિતિ હોય કે ગમે તેવી પ્રકૃતિ હોય ગમે તેવા સ્વભાવ હોય કે ગમે તેવું દેહાભિમાન હોય છતાં પણ દરેકને દરેકને નિભાવી જાણતા સંભાળી જાણતા ન ભાવતા આવડે એનું નામ જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજના એ વિશેષ સદગુણોને આવતીકાલે પારાયણમાં સમજીશું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ માનવ મનના માલમી કેવા હતા એમણે માનવીય સંબંધોની અંદર લોકોને ભક્તોને ભાવિકોને કે રીતે સાચવી જાણ્યા છે એમની વિશેષ કળાને એમના એ અનેરા સદ્ગુણને આવતીકાલે પારણમાં સમજીશું ત્યાં સુધી સૌ કોઈને જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અત્યારનું જે વાતાવરણ અને પશ્ચિમનો જે પ્રહાર આપણા ઉપર છે પશ્ચિમની રહેણી કહેણી ખાવું પીવું બેસવું બોલવું એ આપણા પર પ્રભાવ કરે એ પ્રવાહનું વાતાવરણ ઘરમાં થઈ ગયું ને બહારે થયું ને બધું થયું કુટુંબમાં પણ થઈ ગયું એટલે બહારનું જે વાતાવરણ પશ્ચિમનું જે વાતાવરણ છે એ આપણી અસરનું આ બધું કારણ છે અને હજુ જો આપણે નહીં સમજીએ તો પછી આપણું કોઈ ઠેકાણું પણ રહેવાનું નથી બધી રીતે આપણે ખુવાર થઈશું અને આપણું કુટુંબ છિન્નભિન્ન જે આપણું જે પૂર્વ જે આપણા ભૂતકાળમાં બાપ દાદાઓ થઈ ગયા વડવાઓ થઈ ગયા તેગડેનો સમાજ થઈ ગયો આપણે ધર્મનું વાતાવરણ આ બધું તમે એનો વિચાર કરો ભૂતકાળને ભૂલી ન જાઓ તમે ભૂતકાળ આખો જો ભૂલી જશો તમારું અસ્તિત્વ જ નથી ભૂતકાળની અંદર આપણા દાદાઓ કઈ રીતે રહેતા હતા કેવી રીતે કાર્ય કરતા શું કરતા એમની પરિસ્થિતિ ગમે તે હોય એમની પરિસ્થિતિ બહુ વૈભવવાળી નહોતી પણ એવી પરિસ્થિતિમાં પણ પોતે જીવન જીવ્યા છે અને એ કુટુંબને પણ એક કુટુંબના પાંચ પાંચ દીકરાઓ હોય ભાઈઓ હોય તો સાથે રહી અને જીવન જીવતા હતા બધા પોતપોતાની રીતે વડીલોની મર્યાદા સંપૂર્ણ હતી કે બાપ કુટુંબ જે હોય એક જ જે વાત કરે એમાં બધાએ સારી રીતે કરતા હતા સ્વતંત્રતા નહોતી સ્વતંત્રતા એટલે અહુની રીતે કામકાજ કરવું એ હતું પણ ગમે તેમ ફરવું અરવું જવું કરવું એવું નહીં ઘરનો બોગો સચવાતો ઘરની મર્યાદાઓ સચવાતી બાપની મર્યાદાઓ સચવાથી વડીલોની મર્યાદા સચવાથી અને વડીલો પણ એવા હતા કે છોકરાને પણ એવા પ્રેમથી હેદથી વાલથી એની જોડે બેસીને વાતો કરતા હતા આજે એ છે જ નહીં નવા જમાના છે કે અમારે હરવા ફરવા જોઈએ ડોહા કે અમારે હરવા ફરવા જોઈએ અમે જઈએ બેઠા અને ત્યાં એ પાછા ભેગા થઈને એવી જ વાતો કરીને એ કંઈક જોવાનું કરવાનું એટલે એમાં મેળ ક્યાંથી ખાય મેળ ખાવાનો તમે તમારો ભૂતકાળ જુઓ અને એનો હંમેશા વિચાર કરો ઘરમાં બેસીને એની વાતો કરો રામાયણની વાત કરો મહાભારતની વાત કરો ભગવાન સ્વામિનારાયણના ગ્રંથોની વાત કરજો આપણી સંસ્કૃતિ આપણા સંસ્કાર આપણા ધર્મ આપણા શાસ્ત્રો આપણા મંદિરો આપણને શું કહે છે આજે આપણી પાસે પૈસા બંગલા મોટર ગાડીઓ બધું હોય તો એ પણ અશાંતિ તો છે જ એનું કારણ શું કે આપણી ભૂતકાળ આપણી જે મૂળ સંસ્કૃતિ મૂળ વસ્તુને ભૂલ્યા છે મૂળ વસ્તુને પાછા જો તમે લાવશો એને સમજવા પ્રયત્ન કરશો તો પછી ઘર ઘરમાં દિવાળી છે આનંદ છે અત્યારે હોળી છે ઘરે ઘરમાં હોળીની છે આ બધી હોળીની વાતો કરી ઘરમાં હોળી કેમ ચાલે છે છોકરાને ને બાપને ને બહુને ને દીકરીને માને ને કેવી છે હોળી જ ચાલે છે કોઈ કોઈનું મન એક નથી એટલે વાંક કોનો કાઢવો એ વિચારે છોકરાએ પજા એવું કે જાઓ તમે તમારે અમારે મેં અમને જે ગમશે એ જ અમે કરવાના તમારે એમાં અમારું ડાબરનું શું અમારું જે લાઈફ કરવું છે અમારું જીવન જીવવું છે અમે સ્વતંત્ર છે અમારે એમ તમે દખલ શા માટે તમે તમારા અનુભવથી બધું કહેતા હોય અગર ભૂતકાળની આપણી વાતો જાણતા હોય કહેતા હોય એને માન્ય નથી છોકરાને પ્રેમથી હેતથી વાલથી એની જોડે બોલો ચાલો અને એને સમજ પાડો છોકરાએ પણ જોવું છે કે મા બાપની સ્થિતિ શું છે મારી રીતે જીવવું છે મા બાપે પણ છોકરાઓની સાથે એની સ્થિતિ સમજવી કે એને હાવ તરછોડાય નહીં એને જે ભણવાનું અભ્યાસનું પણ એને જે રુચિ હોય એ જ ભણવા દેવો એનો ખોટો આગ્રહ રાખવાની જરૂર નથી કારણ એ એને ના ને તમે કહો એટલે પછી શું થાય એટલે એનું ભણે જ નહીં ને એને એને એ ડૉક્ટરી થવું છે પેલો એન્જિનિયર થવું છે અને આપણે કે ના ડૉક્ટર જ પૈસા જાજા જો તમે પૈસા જ ઝાઝા દેખાય પૈસા જાજા ઝાઝા નથી અને સંસ્કારને જોઈએ પૈસા સંસ્કાર એ આપણા છે છોકરાને એ રુચિ છે તો એને વધવા દો પણ તમે વર્ગો એટલે તમારી પછી આમાન્ય રહે નહીં ને એટલે એવું છે બધાએ એવો વિચાર કરો કે આપણે હવે આપણો પૂરનો વિચાર કરીને એ જાતનું જીવન કરવું છે અને શાંતિ લાવવી છે શાંતિ પ્રાપ્ત કરવી છે

श्रीहरिं साक्षरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं दिव्यरूपं परम् शान्तिदं मुक्तिदं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे श्रीहरिं